નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સમરપા સથવારા તમે સૌ ધોરણ અગિયાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ક્રોમિયમની એક પ્રક્રિયા જોઈ ગયા આજે મેન્ગેનીજ ઓક્સાઇડ પ્લસ એસઓ ટુ એમ પ્લસ ટુ એચ એસઓ ફોર માઇનસ અને એસિડિક માધ્યમની અંદર આ પ્રક્રિયા જોવાની છે બરાબર ચલો તો નંબર એક આ પ્રક્રિયા માટે પહેલાં તો સાચા સૂત્રો લખવાના હતા આપણે બરાબર સાચા સૂત્રો અને ઓક્સિડિશન આંક આટલી પહેલા પહેલા ભાગની અંદર આપણે લખવાનું છે બરાબર તો પેલા ચાલો સાચા સૂત્રો જોઈને લખી દઈએ એમ એન ઓ ફોર માઇનસ એસ ઓ ટુ એમ ટુ પ્લસ પ્લસ એચ એસ ઓ ફોર માઇનસ બરાબર ચાલો સાચા સૂત્રો લખી ગયા એના પછી ઓક્સિડેશન આંક લખવાના છે હવે ઓક્સિજનનો માઇનસ બે ઓક્સિજનનો માઇનસ બે અહીંયા પણ ઓક્સિજનનો માઇનસ બે હાઇડ્રોજનનો પ્લસ વન આ બધું હાઇડ્રોજન નથી બરાબર ચાલો આટલી તો આપણે ખબર પડી ગઈ હવે મેંગેની જ હવે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ બે માઇનસ બે ચાર એટલે માઇનસ આઠ માઇનસ આઠ પહેલભા તો આઠ આ એક જાય આગ આ બાજુ માઇનસ એક હશે ને પેલી બાજુ આપણે ગઈકાલે ગણ્યું હતું બરાબર ચાર દુ એટલે માઇનસ આઠમાં એ માઇનસ એક જાય તો પ્લસ સેવન થશે બરાબર ચલો આ સલ્ફરનો માઇનસ બે ગુણ્યા બે એટલે માઇનસ ચાર માઇનસ ચાર પેલી બાદ જાય તો પ્લસ ચાર સલ્ફરનો મેંગેનીઝનો ઉપર પ્લસ ટુ આપેલો જ છે તો એ જ આપણો ઓક્સિડેશન આંક થશે ચલો આની અંદર ઓક્સિજનનો ચાર દુ માઇનસ ચાર દુ માઇનસ આઠ માઇનસ આઠ પ્લસ વન માઇનસ સેવન માઇનસ સેવન પેલી બાદ જાય તો પ્લસ સેવન પ્લસ સેવનમાંથી આ માઇનસ જાય તો પ્લસ સિક્સ સલ્ફરનો ઓક્સિડેશન આંક થશે બરાબર ફરીથી કહું છું ઓક્સિજનનો ચાર પરમાણુ અને એનું ઓક્સિડેશન આંક માઇનસ બે ઓક્સિજનનો બરાબર ચાર દુ આઠ માઇનસ એટલે માઇનસ આઠ માઇનસ આઠ અને પ્લસ વન એટલે માઇનસ સેવન માઇનસ સેવન આ બાદ જાય તો પ્લસ સેવન અને પ્લસ સેવનમાંથી આ માઇનસ જતો રહે એટલે શું થઈ જાય પ્લસ છ થઈ જાય બરાબર ચલો આટલું સુધી આપણે લખી દીધું ઓકે અવર નંબર બે બીજાની અંદર ટૂંક કે સમીકરણના પ્રક્રિયક તથા નિપદના પરમાણુઓનું સંતુલન કરવાનું છે બરાબર એટલે પરમાણુનું પરમાણુનું સંતુલન બરાબર ચલો પરમાણુ સંતુલન કરવાનું બીજું શું કરવાનું કીધું ઓક્સિડેશન આંખમાં ફેરફાર અને ઓક્સિડેશન આંખમાં ફેરફાર ચલો મેંગીની જ કેટલા છે એક જ છે આ બાજુ એક જ છે તો એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી સલ્ફર અહીંયા એક જ છે અહીંયા પણ એક જ છે તો અહીં સલ્ફરને પણ સમાન કરવાની જરૂર નથી ઓલરેડી પહેલાંથી સમાન આપેલા જ છે બરાબર ચલો હવે એમ એન ઓ ફોર માઇનસ પ્લસ એમને એમ એ પણ એક જ છે એટલે એમને એમ જ રહેશે અહીંયા સલ્ફર પણ એક જ છે એટલે હાલ એ પણ એમના એમ રહેશે બરોબર ચલો નંબર ત્રણ શું કહેજો ઑક્સિજન અંકના તફાવતના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની છે ચલો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની પછી યોગ્ય સહગુણક વડે ગુણવાનું એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવી અને યોગ્ય સહગુણક યોગ્ય સહગુણક વડે ગુણવું બરાબર ચલો ઓક્સિડેશન રિડક્શન નક્કી કરી દઈએ પણ એના પહેલાં આપણા ઉપર જે પ્રક્રિયા છે એવી જ રીતે પહેલાં લખી દઈએ આપણે એમ એન ઓ ફોર માઇનસ પ્લસ ટુ ટુ પ્લસ પ્લસ એચ એસ ઓ ફોર માઇનસ બરાબર ચલો ઓક્સિડેશન આ લખી દઈએ પ્લસ સેવન પ્લસ ફોર પ્લસ ટુ પ્લસ સિક્સ ચલો લખાઈ ગયો સુધી અવા એમએન એમ એન સાથે સરખાવો એમ એન એમ એન સાથે એ અહીંયા ચલો અહીંયા સાતમાંથી બે એટલે પહેલાં સાત પેલા સાત હતા સાતમાંથી બે થઈ ગયા પાંચનો ઘટાડો થયો બરાબર એટલે પાંચનો ઘટાડો ઓક્સિડેશન આંખમાં પાંચનો ઘટાડો અને ઘટાડો થાય એટલે કઈ પ્રક્રિયા થાય રિડક્શન પ્રક્રિયા થાય કઈ પ્રક્રિયા થાય રિડક્શન પ્રક્રિયા થાય વાત રહી સલ્ફરની તો સલ્ફરની અંદર આ ચાર હતા ચારમાંથી છ થયા એટલે બેનો વધારો થયો બેનો વધારો થયો અને ઓક્સિડેશન આંકમાં જો વધારો થતો હોય તો એને કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય ચલો હવે આપણે બંનેના જે ઘટાડો વધારો છે એને સમાન કરવાનો છે અહીંયા પાંચ છે અને અહીંયા બે તો બંનેને સમાન કરવા હોય તો પાંચને બે વડે ગુણવાના અને ને પાંચ વડે ગુણવાના તો ઓટોમેટિક સમાન થઈ જાય બરાબર ચલો બે વડે કોને ગુણવાના આ એમ એન જે બે તીર ઉપર ને બે વડે ગુણવા ચલો બે વડે ગુણી દઈએ બરાબર પછી આ બે તીર જે પાંચ વડે ગુણવાના તો અહીંયા પણ પાંચ વડે આપણે ગુણી દઈએ ચલો ગુણાઈ ગયું ચાલો હા હવે આગળ જઈએ નંબર ચાર ચોથા નંબરની અંદર શું હતું કે વીજભાર નક્કી કરવાનો છે આપણે પહેલાં શું કરવું પડે વીજભાર નક્કી કરવાનો બરાબર વીજભાર વીજભાર નક્કી કરી નક્કી કરી હવે એસિડિક માધ્યમ છે તો શું કરવાનું વીજભાર નક્કી કરી એચ પ્લસ ઉમેરો બરાબર આટલી વસ્તુ છે વીજભાર નક્કી કરી એચ પ્લસ ઉમેરો કારણ કે એસિડિક માધ્યમ છે એટલા માટે ચલો વીજભાર પહેલાં નક્કી કરી દઈએ આપણે અહીંયા ટુ

ચારમાં પાંચ જાય તો માઇનસ એક ચાલો હવે બંનેને સમાન કરવું છે તો આપણે શું કઈ રીતે સમાન કરીશું અને ઉમેરવાનું છે એચ પ્લસ એચ પ્લસનો મતલબ તમારે શું કરવાનું છે પ્લસ વન ઉમેરવાનું છે એચનો મતલબ પ્લસ વન ઉમેરવાનું છે તો હું માઇનસ બેમાં પ્લસ વન ઉમેરી દઉં તો સ્વાભાવિક છે માઇનસ એક થઈ જશે એટલે બંને બાદ સમાન થઈ જાય તો મારા વીજભાર પ્રક્રિય આ કારણ કે વીજ આ માઇનસ બે પ્લસ એક એટલે પ્રક્રિયકમાં ઉમેરો ને કારણ કે પ્રક્રિયકનું વિજભાડ છે અને નીપજનું વીજભાળ છે તો પ્રક્રિયકમાં મારે એક ઉમેરવાનો મતલબ એચ પ્લસ ઉમેરવાનો પ્રક્રિયકમાં બરાબર તો કેવી રીતે રાખજો ટુ એમ એન ઓ ફોર માઇનસ પ્લસ ફાઈવ એસઓ ટુ પ્લસ એચ પ્લસ બરાબર એક જ એચ પ્લસની જરૂર લે ખાલી એચ પ્લસ લખી લો ચાલે ગીવ્સ ટુ એમ એન ટુ પ્લસ પ્લસ ફાઇવ એચ એસ ઓ ફોર માઇનસ બરાબર આવી રીતે ચલો એચ પ્લસ ઉમેરી દીધું હવે નંબર પાંચ છેલ્લો છેલ્લામાં શું હતું ઓક્સિજનની સંખ્યા ગણી ઓક્સિજનની સંખ્યા ગણી એચ ટુ ઓ ઉમેરતા એચ ટુ ઓ ઉમેરતા ચલો ઓક્સિજનની સંખ્યા ગણવાની એ જગ્યા એચ ટુ ઉમેરવાનું આપણે ઘણી ડીએ ઉપર અહીંયા જુઓ અહીં ઓ પરમાણુ ચાર બે ચોક આઠ પાંચ દુ દસ એટલે આઠ દસ ટોટલ અઢાર ઓક્સિજન પ્રક્રિયકમાં છે હવે નીપજના ગણીએ ચલો એ તો નથી અહીંયા અહીં ચાર ઓક્સિજન છે પણ અહીંયા પાંચ વડે ગુણાયેલા એટલે પાંચ ચોક વીસ ઓક્સિજન છે તો કઈ બાજુ ઓક્સિજન જરૂર પડશે તો પ્રક્રિયકને જરૂર પડશે કેટલા ઓક્સિજનની બે અમે અઢારમાં બે ઉમેરું તો બંને પર વીસ વીસ થઈ જાય એટલે પ્રક્રિયામાં ટુ એચ ટુ શું કરવા પડશે ઉમેરવા પડશે બરાબર ચલો ટુ એમ એન ઓ ફોર માઇનસ પ્લસ ફાઇવ એસ ઓ ટુ આ ઉપરની જેમ લખી દી પહેલાં પ્લસ એચ પ્લસ ચલો આટલું લખી ગયું હવે કેટલા ઉમેરવાના ટુ એચ ટુ ઉમેરવાના બરાબર ચલો ગિવ્સ ટુ એમ એન ટુ પ્લસ બધું પાછળ એમના એમ ફાઇવ એચ એસઓ ફોર માઇનસ અહીંયા આપણી પ્રક્રિયા પૂરી ચલો મેગેન બધી સંખ્યા ગણી લઈએ આપણે સમજૂતી માટે ખાલી એમ એન એમ એન આ બાજુ બે આ બાજુ પણ બે જ છે બરાબર ચલો ઓક્સિજન ઓક્સિજન તો બંને સમાન જ છે વીસ વીસ એ તો હાલ આપણે કર્યા જ છે હવે હાઇડ્રોજનની સંખ્યા ગણી દઈએ ચલો આ બાજુ એક અને બે ટુ ચાર ચાર અને એક પોચ હાઇડ્રોજન આ બાજુ જો ફાઇવ એચ તો અહીંયા પણ પાંચ હાઇડ્રોજન સલ્ફર એ પાંચ સલ્ફર છે અહીંયા પણ જો આ એસ અને એસના આગળ પાંચ ગુણાયેલો એટલે આજે પાંચ એચ એસ ઓ તેને માટે લાગુ પડે એટલે એસના પણ બધા કેવા છે પાંચ પાંચ છે અને મેંગેની પણ બધામાં બબે છે બરાબર તો અહીંયા આપણે બધું પતી ગયું ઓકે બધું સમાન છે અહીંયા પ્રક્રિયા આપણી પૂર્ણ થઈ એટલે આવી રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકાય આ તો એસિડિક માધ્યમ હતું હવે આપણે નેક્સ્ટ જોઈશું બેઝિક માધ્યમ માટે બરાબર બેઝિક માધ્યમમાં આપણે શું ઉમેરવાનું ખાલી ચોથાની અંદર જે ચોથો નિયમ છે એમાં આપણે એચ પ્લસ ઉમેરતા હતા એની જગ્યાએ ઓ એચ માઇનસ ઉમેરવાનો ઓ માઇનસનો મતલબ માઇનસ એક ઉમેરવાનો જે જગ્યાએ જરૂર લાગે એ જગ્યાએ ઓકે ચલો આપણે બીજિક મધ્યમાં જોઈએ ચલો આ એક પ્રક્રિયા એમ એન ઓ ફોર માઇનસ પ્લસ બીઆર માઇનસ ગીવ એમ એન ઓ ટુ પ્લસ બીઆર ઓ થ્રી માઇનસ ચલો પહેલો નિયમ પહેલા નિયમો સાચા સૂત્રો લખવા સાચા સૂત્રો અને દરેક પરમાણુના દરેક પરમાણુના ઓક્સિડેશન આંક લખવા ઓક્સિડેશન આંક લખવા ચલો હેડમ હવે આપણે દરેકના સાચા સૂત્રો લખવાના ઓક્સિડેશન આંક લખવાના પહેલાં સૂત્રો લખી દઈએ ચલો એમ એન ઓ ફોર માઇનસ પ્લસ માઇનસ બરાબર ચલો આ ચાલશે એમ એન ઓ ટુ પ્લસ થ્રી માઇનસ ચલો સાચા સૂત્રો લખી ગયા ઓક્સિડેશન આંક હો જો એમ ફોર ફરીથી આવ્યો એમએન ફોર માઇનસ પાછળ પણ હતો એમએનો ફોર માઇનસ તો એમાં એમએનનો ઓક્સિડેશન આંક પ્લસ સેવન લખે તો આપણે તો અહીંયા પણ પ્લસ સેવન જ થશે તો એ ફરી વાર સમજી લઈએ ઓક્સિજનનો માઇનસ બે આ ઓક્સિજનનો માઇનસ બે આ ઓક્સિજનનો માઇનસ બે બરાબર ચલો હવે મેંગેનીઝ જે છે એનો ગણવાનો આપણે ઓક્સિજનના ચાર પરમાણુ ચાર ગુણે માઇનસ બે માઇનસ આઠ માઇનસ આઠ પહેલપા થાય પ્લસ આઠ પ્લસ આઠમાંથી માઇનસ જાય એટલે પ્લસ સેવન ચલો બીઆર માઇનસ છે એટલે પહેલાંથી જ આપણે કહી દીધો કે માઇનસ એક ઓક્સિજનનો માઇનસ બે માઇનસ બે બે એટલે માઇનસ ચાર થાય ઓક્સિજનનો માઇનસ બે પણ બે ના એટલે માઇનસ ચાર માઇનસ ચાર જાય તો પ્લસ ચાર આવી રીતે બરાબર ચાલો આડો આ ઓક્સિજનનો માઇનસ બે પણ માઇનસ બે ગુણ્યા એટલે માઇનસ છ માઇનસ માઇનસ છ આપવા જાય તો પ્લસ છ પ્લસ છમાંથી એક જાય એટલે પ્લસ ફાઇવ બરાબર ચલો આવી રીતે દરેકને ઓક્સિડેશન આંક નક્કી કરી દીધા હવે આપણે જોઈએ નંબર બે બરાબર ચલો નંબર બેની અંદર આપણે પરમાણુ પરમાણુઓની સંખ્યા સમાન કરી ફરીથી ઓક્સિડેશન આંક લખવા ફરીથી ઓક્સિડેશન લખવા જે ફેરફાર થયો હોય એ બરાબર ચલો પરમાણુ સંખ્યા નક્કી કરી પહેલાં તો એમ એન એક જ છે તો આ બાજુ પણ એમએન એક જ છે કશું ગુણવાની જરૂર નથી બી આર એ પણ એક જ છે આ બાજુ બી આર એ પણ એક જ છે તો કોઈને કોઈ ગુણવાની જરૂર નથી પહેલાંથી જ પરમાણુની સંખ્યા સમાન આપી છે તો પહેલાં એમને મૂકી જ દઈએ આપણે એમ એન ઓ ફોર માઇનસ प्लस बी आर माइनस गीव्स एम एन ओ टू प्लस बी आर ओ थ्री माइनस बराबर चलो एम नो एक एम एन प्लस सेवन तो अँ एकन है तो प्लस सेवन एमना एक बी आर ना माइनस वन तो माइनस वन एक एम एन न प्लस फोर तो प्लस फोर एम न एम बी एक बी आर तो एक बी आर नो प्लस फाइव हो तो प्लस फाइव आमजो बे बी आर हो बी आर हो તો એક બીઆરનો પ્લસ થાય તો બે બિયારું થાય પ્લસ દસ થાય ડબલ થઈ જાય જે રીતે સંખ્યા હોય એ પ્રમાણે બરાબર અહીંયા એક એમએન સાત ત્રણ એમએન હતો ત્રણ એમ એન ક્યાં થાય સાત તરીકે એકવીસ એમ એન થાય એકવી ઓક્સ રીચનાંક થાય જે રીતે પરમાણુ સંખ્યા હોય એ પ્રમાણે એ બધા એક એક જ છે તો એક 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 આ ઉપર જે લખ્યા ને એક એક પ્રમાણે લખ્યા અને જે નીચે લખવાના ને એ સંખ્યા પ્રમાણે લખવાના આવા ઉપર એ સંખ્યા એક કે નીચે સંખ્યા એક એક જ છે બધામાં તો બધાને ઇક્વલ જ આવશે બરાબર સમાન આવશે નંબર ત્રણ નંબર ત્રણ ની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી પ્રક્રિયા નક્કી કરી યોગ્ય સગુણક ગુણો યોગ્ય સગુણક ગુણવો બરાબર ચલો હેડો ઓક્સિડેશન રિડક્શન નક્કી કર્યા પહેલા આપણે આખી પ્રક્રિયા એમને એમ લખવી પડે છે લખવી પડે એમ એન ઓ ફોર માઇનસ પ્લસ બી આર માઇનસ ગીવ એમ એન ઓ ટુ પ્લસ બી આર ઓ થ્રી માઇનસ બરાબર ચલો એમ એન ને એમ એન સાથે સરખાવી દો હેડો બીઆર ને બીઆર સાથે સરખાવી દો ચલો એમ એન ના ઓક્સિડેશનમાં શું થાય અહીંયા પ્લસ સેવન હતો પ્લસ સેવનમાંથી પ્લસ ફોર એટલે ત્રણનો ઘટાડો થયો ત્રણનો ઘટાડો ઘટાડો થયો શું થાય રિડક્શન થાય ચલો બીઆર બીઆર માઇનસ વન હતા માઇનસ વનમાંથી પ્લસ ફાઇવ છે એટલે છનો વધારો થયો કારણ કે તમે માઇનસ વનમાં છ ઉમેરો ને ત્યારે પ્લસ ફાઇવ થાય છમાં એક જ્યારે પ્લસ ફાઈવ એનો મતલબ માઇનસ એકમાંથી પ્લસ હોય એટલે કેટલો વધારો કહેવાય છનો વધારો કહેવાય એટલે છનો વધારો વધારો થયો તો કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન ચાલો ઓક્સિડેશન પ્રક્રિયા નક્કી થઈ ગઈ હવે આપણે શું કરવાનું હો ઓક્સિડેશન ઇન્ડક્સની પ્રક્રિયા નક્કી કરી એ તો થઈ ગઈ યોગ્ય સગુણક ગુણવો સગુણક કોને કેટલા વડે ગુણીશું અહીંયા છ છે છનો વધારો ત્રણનો ઘટાડો તો ઘટાડો વધારો સમાન કરવા માટે મારા અહીંયા બે વડે ગુણવા પડે તો તેંડું છ એટલે ઉપનેચરે છ છ છ છ થઈ જાય તો ચલો અહીંયા આ જગ્યાએ બે વડે આ બે તીર દેખાય ને એને બે વડે ગુણવાના આ બે અહીંયા ગુણવાના બે અહીંયા ગુણવાના પતી ગયું અહીં તો કોઈ ગુણવાની જરૂર નહીં સમાન થઈ ગયું બરાબર ચલો નંબર ચાર ચોથા નંબરની અંદર શું હતું વીજભાર ગણીને વીજભારની ગણતરી કરી વીજભારની ગણતરી કરી ચલો બેઝિક માધ્યમ છે એટલે ઓ એચ માઇનસ ઉમેરવો ચલો પેલા વીજભારની ગણતરી કરી દઈએ વીજભાર ટુ ગુણ્યા માઇનસ વન આ કશું ને માઇનસ વન અહીંયા કશું માઇનસ વન એ માઇનસ વન ટુ ગુણ્યા માઇનસ વન એટલે માઇનસ ટુ અહીંયા કશું ને એટલે એક કહેવાય ને એક ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ એક ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ પ્રક્રિયા

ત્રણમાં માઇનસ એક ઉમેરું ને તો માઇનસ વધારે થાય પણ જો હું માઇનસ એકમાં માઇનસ બે ઉમેરી દઉં માઇનસ બે તો માઇનસ ત્રણ થઈ જાય માઇનસ એકમાં હું માઇનસ બે ઉમેરી દઉં તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ થઈ જાય કે ના થઈ જાય આનો મતલબ એવો થયો મારે નીપડની અંદર બે ઓએચ માઇનસ ઉમેરવા પડશે નીપદની અંદર બે ઓએચ માઇનસ ઉમેરવા પડશે કારણ કે માઇનસ બે એટલે બે ઓએચ માઇનસ કારણ કે ઓએચ માઇનસ એટલે માઇનસ એક બે વચ માઇનસ એટલે હા બે વચ માઇનસ લખીએ તો બે એક બે એક બે આ માઇનસ બે થાય તો મારે મારે બે કઈ જગ્યાએ જરૂર પડે છે અહીંયા પદમાં જો ઘણી જગ્યાએ એચ પ્લસ ઉમેરવાના હોય ને એસિડિક માધ્યમ હોય તો તો મારે અહીં માઇનસ ત્રણને ઉમેરવું પડે હું માઇનસ ત્રણને બે ઉમેરી દઉં પ્લસ બે ત્યારે માઇનસ એક બનો તો બંને પાછું સમાન થઈ જાય માઇનસ એક માઇનસ એક પણ આપણો ઓએચ માઇનસ ઉમેરવાનું છે માઇનસ એક ઉમેરવાનું છે ધ્યાન રાખજો પ્લસ એક નથી ઉમેરવાનું માઇનસ એક ઉમેરવાનું એટલે આ બાદ મારો માઇનસ બે ઉમેરવા પડ્યા માઇનસ બે તારા માઇનસ પડી ગઈ એટલે નિપજમાં આપણે માઇનસ બે ઓએચ ઉમેરવા પડશે ચલો પ્રક્રિયા કેમ નામ રાખીએ આપણે ટુ એમ એન ઓ ફોર માઇનસ પ્લસ બી આર માઇનસ ગીવ ટુ એમ એન ઓ ટુ પ્લસ બી આર ઓ થ્રી માઇનસ અને આ બાજુ નીપજમાં ટુ ઓ એચ માઇનસ આપણે ઉમેરવાના ટુ ઓ એચ માઇનસ ઉમેરવાના પાંચમો અને છેલ્લો નિયમ છે ઓક્સિજન પરમાણુની સંખ્યાની ગણતરી કરી ગણતરી કરી યોગ્ય H2O ઉમેરવો એટલે કે યોગ્ય જગ્યાએ H2O આપણે ઉમેરવાનો બરાબર ચાલો ઓક્સિજનની ગણતરી કરી દઈએ ઓક્સિજન પરમાણુ પહેલાં બંને બાજુ ગણતરી કરી દઈએ ચલો એમ એન ઓ ફોર એટલે ચાર દુ આઠ ઓક્સિજન આ બાજુ નથી પતી ગયું આ અહીંયા બે છે બે દુ ચાર ઓક્સિજન ઓ ટુ છે ને બે દુ ચાર પ્લસ અહીંયા ત્રણ છે અહીંયા બે છે બે ઓચ એટલે બે ઓક્સિજન છે ચાર ને ત્રણ સાત સાત ને બે નવ ઓક્સિજન થયા નિપજમાં અને પ્રક્રિયકમાં આઠ ઓક્સિજન છે મતલબ મારા બંને સમાન કરવા હોય તો પ્રક્રિયકમાં એક એચ ટુઓ ઉમેરી દઉં તો એક ઓક્સિજન ઉમેરી જાય ઓટોમેટિક બરાબર તો પ્રક્રિયકમાં મારે એક એચ ટુઓ આમાં ઉમેરવાના બરાબર ચલો 2 MnO4- + Br- + 1 H2O એટલે 1 આગળ લખવાનું કોઈ જરૂર નથી બાકી બધું એમ નામ પાછળ 2 MnO2 + BrO3- + 2 OH- ચલો સમજૂરી માટે આપણે બધી સંખ્યા ગણી લઈએ ચલો પહેલા Mn ની ગણી લઈએ અહીં બે એમ એન નીપજમાં પણ બે MN છે બરાબર એટલે ટુ ટુ આ પહેલું લખવું પ્રક્રિયા એક બીજું લખવું નીપજ ચલો પછી ઓક્સિજન અહીંયા ચાર દુ આઠ આઠના એક નવ ઓક્સિજન આ બાજુ બે દુ ચાર ચાર ના ત્રણ સાત સાતના બે એમાં પણ નવ ઓક્સિજન બરાબર ચલો હવે લઈએ બીઆર અહીંયા એક જ બીઆર અહીંયા પણ એક જ બીઆર ઓકે ચલો હાઇડ્રોજનની સંખ્યા ગણી લઈએ અહીંયા બે હાઇડ્રોજન ખાલી તો અહીંયા પણ જો ઉના બે ગણાય ને એચના બે ગણાય ને આગળ એટલે તો અહીંયા પણ હાઇડ્રોજન કેટલા છે બે બંને બાદ બ બે સંખ્યા સમાન થઈ ગઈ તો આવી રીતે પ્રક્રિયા સંતુલિત કરી શકાય બરાબર આટલું આવ્યું એટલે તમારો જવાબ સાચો આ લખવાની જરૂર નથી આટલે આટલા સુધી લખવાનું તમારે અહીંયા આપણે જવાબ ત્રણ માર્ક્સનો બરાબર લખતી વખતે આવા નાના વાક્યમાં શોર્ટમાં જે હવે મેં પાંચ નિયમો તમે પહેલાં લખાયા હતા ને ગઈકાલે એ આ બધા નિયમ લખવા જરૂર નહીં પણ આવી રીતે શોર્ટમાં લખશો તો તમને ખબર પડશે ચાલશે જો મેં તમે તમે જો તમે જાતે જુઓ એક એક લીટીમાં મેં લખ્યા એક જ આ બે આ ત્રીજો નિયમ આ ચોથો નિયમ આ પાંચમો નિયમ લખ્યા ને એક એક નિયમ એક એક લીટીમાં આવી રીતે એક એક લીટીમાં નિયમ લખીને એ નિયમ પ્રમાણે આગળ વધવાનું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં તમને કોઈ પણ જગ્યાએ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે આવજો બધા